ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. પાસખા ઋતુના ત્રીજા અઠવાડિયાનો મંગળવાર. આપણા જીવનમાં બનતી સુખ દુઃખની તમામ ઘટનાઓ આપણા જીવન માટેના ઈશ્વરના આયોજનનો એક ભાગ છે તેમ સ્વીકારવાથી માનવ સહજ બુદ્ધિથી ન સમજી શકાય તેવી તમામ ઘટનાઓની તણાવયુક્ત પરિસ્થિતિથી આપણે મુક્ત રહી શકીએ છીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 6, કલમ 30-35. તે લોકોએ પૂછ્યું, આપના ઉપર અમને શ્રદ્ધા બેસે એવો કયો પરચો આપ અમને કરી બતાવો છો? આપ એવું કયું કામ કરો છો? રણમાં અમારા પૂર્વજોએ માન્ના ખાધું હતું. શાસ્ત્રમાં લખ્યું છે તેમ તેણે તેમને સ્વર્ગમાંની રોટી ખાવા આપી. ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે સાચ કહું છું કે મોશે તમને સ્વર્ગમાંની રોટી નહોતી આપી, પણ મારા પિતા તમને સ્વર્ગમાંની અસલ રોટી આપે છે. કારણ ઈશ્વરની રોટી તો એ છે જે સ્વર્ગમાંથી ઉતરી આવીને જગતને જીવન અર્પે છે. ત્યારે તે લોકોએ ઈસુને કહ્યું, પ્રભુ, આપ અમને એ રોટી સદા સર્વદા આપતા રહો. ઈસુએ તેમને કહ્યું, હું જ જીવનદાયી રોટી છું. જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય, અને જે કોઈ મારા ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય. પાંચ રોટલી અને બે માછલીમાંથી 5,000 કરતાંય મોટા જનસમુદાયને ભોજન પીરસવાની ઘટનાને લોકો ફક્ત એક ભૌતિક પરચો જ સમજે છે. એની પાછળનો ઈસુનો સંકેત, જે એ પરચાથી પણ વધુ ઉદાત્ત છે, એ સમજવાને બદલે વધુ પરચા બતાવવાની માંગણી કરે છે. ઈસુની અલૌકિક વાતો લોકોના મનમાં ઉતરતી જ નથી. તેઓ મોશે મારફતે શરીરના પોષણ માટે તેમના પૂર્વજોને રણમાં પરમેશ્વરે આપેલી નશ્વર માન્નાથી આગળ કંઈ જ વિચારી શકતા નથી. આપણા જીવનમાં પણ આવું જ બને છે. જ્યારે ઈશ્વરની રચના પ્રમાણે આપણા જીવનમાં ઘટતી ઘટનાઓને આપણે ફક્ત ભૌતિક ત્રાજવામાં જ તોલીએ છીએ અને એની પાછળનો સંકેત સમજી શકતા નથી. પ્રત્યેક માનવીના જીવનમાં ઘટતી બીનાઓ ઈશ્વરની રચનાનો ભાગ છે અને આપણે ન સમજી શકીએ એ પ્રકારની હોય છે, તેમજ આપણી મર્યાદિત માનવ બુદ્ધિની બહાર હોય છે. આના ઉકેલ તરીકે જીવનની પ્રત્યેક ઘટના સુખદાયક હોય કે દુઃખદાયક ઈશ્વરની ઈચ્છા તરીકે સ્વીકારીએ તો જીવન જીવવું સરળ પણ બની જાય અને ઘટનાઓની આંટી ઘૂંટીને સમજવાની તણાવયુક્ત પરેશાનીમાંથી પણ છૂટી જવાય. આની પ્રાથમિક શરત છે ઈશ્વર ઉપર શ્રદ્ધા, જેના આધારે આ જીવનસાગર પાર કરવો એકદમ આસાન બની જાય છે. પ્રાર્થના કરીએ કે પરમેશ્વર પિતા એમની કૃપા દ્વારા આ ભગીરથ કાર્યમાં આપણી પડખે રહે. મનમાં દીપ જલાવો પ્રભુજી મારા, મનમાં દીપ જલાવો, મનમાં દીપ જલાવો. પથ નવ દેખું સત નગરીને કે મેલેખું હાથ
साथ ग्रही लो हे मुझ स्वामी प्रेम नो पंथ बताओ प्रभु जी मारा मन मा दीप जलाओ मन मा दीप जलाओ प्रभु जी मारा मन मा दीप जलाओ वास करो मारा जीवन मा प्रगटो मारा बेउनयन मा आप तड़ो चू तारो प्रभु जी हये हड़वे समावो प्रभु जी मारा मन मा दीप जलावो मन मा दीप जलावो प्रभु जी मारा मन मा दीप जलाओ मन मा दीप जलाओ प्रभु